મોનસૂન સત્રના ત્રીજા દિવસે પણ વિપક્ષ દ્વારા હોબાળો, રાજ્યસભા અને લોકસભા બંનેની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી, તો કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે કહ્યું સંસદની એક દિવસની કાર્યવાહી ન ચાલવાથી દેશને 18 કરોડ રૂપિયાનું નુકસાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભાગ લેવા જઈ રહેલા ભારતીય ખેલાડીઓ સાથે કર્યો સંવાદ. તણાવમુક્ત થઈ પૂરી તાકાતથી રમવા માટે આપી પ્રેરણા. 8 ઓગસ્ટ સુધી બર્મિંગહામમાં ચાલનારા રમતોત્સવમાં 19 રમતોમાં 215 ખેલાડીઓ કરશે ભારતનું પ્રતિનિધિત્વ. આગામી 22 અને 23મીએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, તો 24 અને 25મીએ કચ્છ જામનગર દ્વારકામાં રેડ એલર્ટ. આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 56% જળાશયનો થયો સંગ્રહ. ભારે વરસાદને પગલે છોટાઉદેપુર, નર્મદા અને પંચમહાલમાં ખેતીને ભારે નુકસાન. કૃષિમંત્રી રાઘવજી પટેલે બંને અસરગ્રસ્ત જિલ્લાની લીધી મુલાકાત. બોડેલીમાં એક દિવસમાં વરસ્યો હતો 22 ઇંચ વરસાદ. ખેડૂતોને સહાય ચૂકવવાનું કૃષિમંત્રીએ આપ્યું આશ્વાસન. આવતીકાલે ગુજરાત વિધાનસભામાં યુવા મોડેલ એસેમ્બલીનું આયોજન. યુવા વિદ્યાર્થીઓને સંસદીય બાબતો નજીકથી જાણવાનો મળશે મોકો. વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી ધારાસભ્યોની ભજવશે ભૂમિકા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમનું કરશે ઉદઘાટન. મહેસાણા ખાતે રૂપિયા 147 કરોડના ખર્ચે બનેલ અંડરપાસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ. અંડરપાસની નીચે 12 લીટર પાણીની સંગ્રહ ક્ષમતાની કરાઈ વ્યવસ્થા. અને રાજકોટની મારવાડી યુનિવર્સિટી બનશે અવકાશમાં સેટેલાઇટ લોન્ચ કરનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી. 75 સ્ટુડન્ટ સેટેલાઇટ અવકાશમાં મોકલવાનો પ્રોજેક્ટ કરાયો લોન્ચ. મિશન માટે યુનિવર્સિટીમાં 2 સ્પેશિયલાઇઝ્ડ લેબનું કરાશે નિર્માણ.